हेलो फ्रेंड्स, मारु नाम है गोहेल जी। तमे जुओ छो स्टूडेंट्स फर्स्ट। तो आज आपणे पीआई नी जे 2020 एक्जाम हती प्रीलिम्स नी तेना पेपर नु एनालिसिस जोवाना छीए। तो के एमां आपणे जोईशुं के क्या क्वेश्चन्स छे, ए क्या सब्जेक्ट ने वधारे पूछायेला हता अने ए माटे आपणे कई बुक प्रिफर करी शकीए अने कया बुकमांथी वाँची शकीए। तो सौथी पहेला शुरू करीए तो के बंधारण। हवे बंधारणमां 40 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા। ત્યારબાદ ઇતિહાસ, તો કે ઇતિહાસમાં 38 માર્ક્સના ક્વેશ્ચન્સ હતા। ત્યારબાદ સાંસ્કૃતિક વારસો, તો કે સાંસ્કૃતિક વારસામાં 35 માર્ક્સના ક્વેશ્ચન્સ હતા। ત્યારબાદ ઇકોનોમિક્સ, તો કે ઇકોનોમિક્સમાં 34 માર્ક્સના ક્વેશ્ચન્સ હતા। ત્યારબાદ ભૂગોળ લઈએ તો ભૂગોળમાં 37 માર્ક્સના ક્વેશ્ચન્સ હતા। ત્યારબાદ વર્તમાન પ્રવાહ, તો કે એટલે કે આપણું કરંટ અફેર્સ, એમાં 38 માર્ક્સના ક્વેશ્ચન્સ હતા। ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 30 માર્ક્સના ક્વેશ્ચન્સ હતા। પછી આવે છે ગુજરાત। હવે ગુજરાત એટલે શું, કે ગુજરાતમાં આપણને જે લગતા ક્વેશ્ચન્સ જોવા મળે છે, અમુક વસ્તુઓ છે એ આપણને ગુજરાતી સાહિત્યની પણ જોવા મળી હતી, કવિનું નામ ને એવું ઘણું પૂછી નાખે છે। તો એ બધું થઈને 8 માર્ક્સના ક્વેશ્ચન્સ ગુજરાતને લગતા હતા સ્પેસિફિક, અને 40 માર્ક્સનું આપણને મેથ્સ જોવા મળે છે। તો આ છે પીઆઈનું 2020નું એનાલિસિસ પ્રિલિમ્સનું। હવે આ માટે આપણે કઈ કઈ બુક વાંચી શકીએ, તો કે બંધારણ માટે આપણે છે ઇન્ડિયન પોલિટી લક્ષ્મીકાંત વાંચીએ, જે હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે, તો બેસ્ટ રહેશે। પછી ઇતિહાસમાં છે, તો કે ઇતિહાસમાં આપણે વાંચી શકીએ સ્પેક્ટ્રમ, જે હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે, અથવા તો આપણે એનસીઆરટી પણ પ્રિફર કરી શકીએ। પછી સાંસ્કૃતિક વારસો, તો સાંસ્કૃતિક વારસા માટે નીતિન સિંઘાનિયાની નોટ્સ આવે છે, અથવા તો યુવા ઉપનિષદની સાંસ્કૃતિક વારસાની બુક છે જે ગુજરાતીમાં અવેલેબલ છે, તે પણ સારી આવે છે। ત્યારબાદ આવે છે ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સ માટે પણ યુવા ઉપનિષદની બુક્સ આવે છે, એ પણ સારી આવે છે, અથવા તો તમે 11-12 ઇકોનોમિક્સની બુક કરો તો પણ સારું રહેશે, એનસીઆરટી અથવા જીસીઆરટી ગમે તે પ્રિફર કરી શકો છો। ત્યારબાદ આવે છે ભૂગોળ। હવે ભૂગોળમાં આપણે ગુજરાત માટે મંજુલાબેન દવેની બુક કરી શકો છો, પછી ગ્રંથ નિર્માણ બોર્ડની પણ બુક સારી આવે છે, તે કરી શકો છો, અને જો તમારે સામાજિક ભૂગોળ કરવું હોય, પછી ફિઝિકલ જિયોગ્રાફી કરવી હોય, તો એની માટે 11-12 જીસીઆરટી અથવા તો એનસીઆરટી છે એ બેસ્ટ રહેશે। એનસીઆરટી પ્રિફર કરશો તો વધારે સારું રહેશે, કેમ કે એનસીઆરટીમાંથી જ મોટા ભાગના ક્વેશ્ચન્સ છે એ પૂછાઈ આવે છે। પછી વર્તમાન પ્રવાહ, હવે વર્તમાન પ્રવાહ માટે ઘણા ઘણા બધાના અલગ અલગ છે મંતવ્યો હોઈ શકે છે, તમે ન્યૂઝપેપર પણ કરી શકો છો, અથવા તો તમે કોઈ મેગેઝિન પણ પ્રિફર કરી શકો છો। ન્યૂઝપેપર ડેઇલી વાંચો તો વધારે સારું રહેશે, કેમ કે ન્યૂઝપેપર છે એ તમારો એક બેઝિક છે, એ પાયો બનાવે છે। હવે છેલ્લે જ્યારે મેગેઝિન વાંચીએ છીએ ત્યારે કંઈ ભેગું થતું નથી, કેમ કે ખબર જ ન હોય કે શું ક્યાંથી ક્યાં ભેગું થાય છે, એટલા માટે હંમેશા પહેલાં ન્યૂઝપેપર વાંચવું જોઈએ। એની પછી સાયન્સ એન્ડ ટેકનોલોજીના 30 માર્ક્સના ક્વેશ્ચન્સ હતા। હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ઘણા મિત્રોને કન્ફ્યુઝન હોય છે, તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં હું તમને કહી દઉં કે એમાં આપણને મોટા ભાગે છે એ સેટેલાઇટને લગતા, અથવા તો આપણા જે રોકેટ્સ હોય છે જે ઇસરો છોડે છે એને લગતા ક્વેશ્ચન્સ હોય છે, પછી અમુક છે એ બાયોલોજીના ક્વેશ્ચન્સ છે એ જોવા મળે છે, એ બધું સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવી જાય, અને અમુક છે એ વર્તમાન પ્રવાહને લગતા સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ક્વેશ્ચન્સ પૂછી નાખે છે। પછી ગુજરાત, તો ગુજરાતમાં મેં તમને વાત કરી એમ કે નાના મોટા ક્વેશ્ચન્સ છે કવિઓને લગતા ને એવા બધા ક્વેશ્ચન્સ છે સાહિત્યને લગતા, ગુજરાતી સાહિત્યને લગતા એ પૂછી નાખે છે। પછી ગણિત, ગણિત એટલે કે આપણું રીઝનિંગ અને ગણિત બંને લઈ શકાય એમાં, હવે રીઝનિંગમાં પણ અને ગણિતમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, આપણે બંનેને સેમ જ સમજીએ છીએ એવું નથી। ગણિતમાં આપણે શું કહી શકીએ, તો કે અમુક સૂત્રોને લગતા ને એવા બધા જે દાખલાઓ આવે છે એ ગણિતના હોય છે। પછી રીઝનિંગ શું, તો કે રીઝનિંગમાં તમને પૂછી નાખે કે ફલાણાને માતાની પિતાના બેનના ભાઈના ને એ બધું પૂછે, એને રીઝનિંગ કહી શકાય, એટલે આ રીતના જે આપણને જોવા મળે છે। હવે ગણિત ને રીઝનિંગમાં ઘણાને તફાવત ખબર નથી પડતી, તો એ તફાવત યાદ રાખો। તો આ બધા સબ્જેક્ટની લિસ્ટ હતી, હવે આ બધા સબ્જેક્ટની લગતી લિસ્ટની બુક્સની લિસ્ટ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ક્લિક કરીને બધા સબ્જેક્ટ વાઇઝ જે જે સારી સારી બુક્સ છે એની લિસ્ટ જોઈ શકશો, અને ત્યાંથી તમારે ખરીદી કરવી હોય તો કરી પણ શકશો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।